ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં? હવે તમે ધોરણ 3માંથી ધોરણ 4માં આવી ગયા, બરાબર? તમારો ધોરણ 4માં અંગ્રેજી વિષય છે એ હું એટલે કે ગીતા મેડમ લઈશ, બરાબર? હવે આપણે ધોરણ 4માં આવી ગયા છે અને ચોથા ધોરણની અંગ્રેજીની ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી શરૂ કરતાં પહેલાં થોડું આપણે પુનરાવર્તન કરીશું, બરાબર? તો તમે ત્રીજા ધોરણ સુધી એબીસીડી તો શીખ્યા હશો, બરાબર? પણ ક્યાં કયો લેટર કેવી રીતે લખાય એ તમારે શીખવાનું છે. તમારે ચાર લાઇનની નોટમાં લખવાનું છે, બરાબર? તો ચાર લાઇનની નોટ છે એમાં કેવી રીતે લખાય એ તમારે જોવાનું છે. તો અહીંયા મેં લીટી દોરી અને કયો લેટર કેવી રીતે લખાય એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર? પહેલી એબીસીડી છે એનો એ જે છે પહેલી એબીસીડી છે પ્રથમ ત્રણ લાઇનમાં લખાય, બરાબર? અને પછી બીજી એબીસીડી છે એ સ્મોલ લેટર એટલે કે બે વચ્ચેની બે લાઇન છે એમાં લખાય. એવી રીતે બી પણ છે એ પ્રથમ ત્રણ લાઇનમાં લખાય. અને બી જે છે એ કેવી રીતે લખાય અહીંયા મેં તમને આપેલું છે. તો તમારે નોટમાં આવી રીતે લાઇન દોરી અને આ રીતે મેં જે રીતે લખ્યું છે અહીંયા ક્યાં કયો લેટર કેવી રીતે લખાય એ લખ્યું છે એ પ્રમાણે તમારે તમારી નોટમાં પહેલી લીટી એ તો આખો એ, બરાબર? બી સી ડી અને ઈ એ રીતે તમારે લખવાનું છે, બરાબર? આગળનું આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.